हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप बात करेंगे विद्युत चुंबकीय गुणधर्म। बराबर, तो लेक्चर नंबर 20 ની અંદર આપણે જોઈશું વિદ્યુત ચુંબકીય ગુણધર્મો। હવે અહીંયા કણ અવસ્થાની અંદર વિદ્યુત ચુંબકીય ગુણધર્મો શું છે? બરાબર, તો વિદ્યુત ચુંબકીય ગુણધર્મો વિદ્યુતીય ગુણધર્મો એટલે કે જે ઘન છે એ વિદ્યુતનું વહન કરી શકે છે, નથી કરી શકતો, કયા સંજોગોમાં કરે છે એની આપણે ચર્ચા કરવાની છે। બરાબર, તો અહીંયા પહેલું વાત કરું છું કે સુવાહક, અહીંયા સુવાહક, એના પછી અહીંયા છે અવાહક। તો સુવાહક જે છે એ સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે છે, અવાહક જે છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી। હવે આમની જે વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય છે એને આપણે યાદ રાખીશું આ રીતે કે 10^4, 10^7, 10^-20, 10^-10, 10^-6, 10^4 આ જે છે એ કોડ નંબર છે। બરાબર, 47/2010/64। હવે અહીંયા આ જે છે એ સુવાહકો માટે વિદ્યુતીય વાહકતા, આ જે છે અવાહકો માટે વિદ્યુતીય વાહકતા, અને આ જે છે એ અર્ધવાહકો માટે વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય। હવે આની અંદર આનો એકમ છે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। હવે સુવાહકો જે છે એ સરળતાથી વિદ્યુતનું વાહન કરી શકે છે, કારણ કે આને અહીંયા હું દર્શાવું છું કે ધારો કે આ બે પડ છે, તો આ નીચેના જે પડ છે એને આપણે કહીએ છીએ સંયોજકતા પર, સંયોજકતા પર અથવા તો ભરાયેલ પડ। ઉપરનો જે છે એને હું કહું છું વાહકતા પર અથવા તો ખાલી પડ। હવે ધાતુઓ જે છે સરળતાથી વિદ્યુતનું વહન એટલા માટે કરી શકે કે એમાં સંયોજકતા પણ અને વાહકતા પણ બંને જે છે એકબીજા પર ઓવરલેપ થયેલા છે, અહીંયા શું છે એકબીજા પર ઓવરલેપ થયેલા, એટલે ઇલેક્ટ્રોન ને સંયોજકતા પર, સંયોજકતા પર એટલે દાખલા તરીકે કોપર છે, બરાબર, તો કોપર નો પરમાણ્વીય ક્રમાંક 29/18 3d10 ફોરેસન, તો આ જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી આમાંથી આમાં જઈ શકે, એટલે ધાતુ જે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે। હવે આની આ વસ્તુ તમે અવાહકો માટે સમજો, બરાબર, તો અવાહકોમાં શું હશે તો એની અંદર આ પ્રમાણે છે, તો આ જે છે સંયોજકતા પર, આ જે છે વાહકતા પર, તો આમાં જો સંયોજકતા પર કે વાહકતા પર બંને કેવા છે આ રીતના છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પરમાંથી વાહકતા પરમાં આરામથી લઈ શકે, બરાબર, તમે કોઈ તાપમાન વધારશો નહીં, કોઈ પરિસ્થિતિ આપશો નહીં તો પણ। પણ આની અંદર શું છે તો કે બંને જે પડ છે એમની વચ્ચે ચોક્કસ પ્રકારનું અંતર છે અને આ અંતરને ઈજી એટલે કે શક્તિ ગેપ કહે છે, એનર્જી ગેપ। તો કે સંયોજકતા પર અને વાહકતા પર વચ્ચે શક્તિ ગેપ, વચ્ચેનું અંતર ખૂબ વધારે છે એટલે સરળતાથી સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન જે છે વાહકતા પટમાં જઈ શકતા નથી, માટે અવાહકો જે છે વિદ્યુતનું વહન કરી શકે નહીં। તો દાખલા તરીકે કાચ, રબર એ બધા છે વિદ્યુતનું વહન કરી શકે નહીં, એમાં ડિસ્ટન્સ આ રીતનું હશે, અહીંયા વાહકતા, ઉપર સંયોજકતા પટના વાહકતા, ઇલેક્ટ્રોન વચ્ચે જગ્યા વધારે છે તો ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં, બરાબર, એટલે આ બંને માટે આ પ્રમાણે છે। એના પછી છે અર્ધવાહકો, બરાબર, આપણે નોટ કરી લો, હવે અર્ધવાહકો જે છે તો એમાં શું થશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અર્ધવાહકો, અર્ધવાહકો જેને આપણે કહીએ છીએ સેમી કન્ડક્ટર, સેમી કન્ડક્ટર। હવે અર્ધવાહકોમાં શું થશે તો અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય શું હતું,
विद्युतीय वाहकता नु मूल्य 10^-6 થી 10^4 ओहम इनवर्स मीटर इनवर्स बराबर। पे आमा आपणे बात करे तो आमा आटलो छे आ प्रमाणे। तो अहीं शुं थशे आ छे संयोजकता पण आ छे वाहकता पण बन्ने वच्चेनो जो डिस्टन्स छे ए शुं छे eg। तो सुवाहकता में डिस्टन्स बिल्कुल छे अवाहक में डिस्टन्स वधारे ने अर्धवाहक में डिस्टन्स ओछो। पे आमा शुं थशे तो अर्धवाहक नो एग्जांपल शुं छे दाखला तरीके सिलिकॉन अने जर्मेनियम। तो सिलिकॉन अने जर्मेनियम ने छे ए अर्धवाहक तरीके वर्ते छे कया समूह में आवेला छे 14 समूह में बराबर। तो आ जे छे ए सामान्य संजोगों में अर्धवाहक ने छे ए सामान्य संजोगों में विद्युत नु वहन ओछू करशे बराबर। पण जो तमे एने तापमान वधारो छो એટલે કે હું તાપમાન વધારું તો સંયોજકતા પટમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈને ક્યાં જશે વાહકતા પર। જો તાપમાન વધારવામાં આવે તો સંયોજકતા પટમાં રહેલા ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત થઈને વાહકતા પટમાં દાખલ થાય છે અને આવા જે અર્ધવાહક છે એને કહેવાય છે આંતરિક અર્ધવાહક। એને શું કહેવાય છે આંતરિક અર્ધવાહક। मूल्य तो आंतरिक वाहको ड्रॉपिंग कर तो आंतरिक अर्धवाहकों में अशुद्धि उमेरवामां अशुद्धि उमेरता तेनी वाहकता मूल्य में वधारो करी शकाय छे वधारो करी शकाय छे जेने डॉपिंग कहे छे अशुद्धि तो ते क्या प्रकार की अशुद्धि उमरी सको तो बे प्रकार की अशुद्धि ते उमरी सको। नंबर वन इलेक्ट्रॉन समृद्ध अशुद्धि अने बीजू छे इलेक्ट्रॉन अपूर्ण अशुद्धि। हवे इलेक्ट्रॉन समृद्ध अशुद्धि એટલે શું અને ઇલેક્ટ્રોન અપૂર્ણ અશુદ્ધિ તો આની અંદર आसे
33 આનો છે 51 સમથિંગ અને આનો છે 81 બરાબર 51 માં આપણે ટેન્ટેટિવ છે એટલે આપણે જોઈ લઈએ એકવાર કે એનો એટોમિક નંબર જે છે એ કયો છે બરાબર આપણે સમજી શકીએ આ પ્રકાર શું હશે એની રચના હશે બરાબર એક અહીંયા હશે હવે આની અંદર તમે જુઓ કે આ સિલિકોન છે અહીંયા ધારો કે સિલિકોન છે અહીંયા શું હતો સિલિકોન હવે સિલિકોન ના સ્ફટિકમાં હું અહીંયા પેન્ટાવેલેન્ટમાંથી કોઈ પણ એક નાખું છું ધારો કે હું ફોસ્ફરસ નાખું અહીંયા મેં શું એડ કર્યો ફોસ્ફરસ શું એડ કર્યું ફોર એટલે કે સિલિકોન નો જે અર્ધવાહક હતો બરાબર એની અંદર મેં ડોપિંગ કર્યું અશુદ્ધિ એડ કરી કઈ અશુદ્ધિ એડ કરી ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ને એમાં એડ કર્યા તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ તો એનો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે ચાર ઇલેક્ટ્રોન જે છે એ સિલિકોન સાથે જોડાયેલા છે અને એક ઇલેક્ટ્રોન જે છે એ આમાં મુક્ત રહેશે તો અહીંયા બતાવજો ક્યાં છે મુક્ત ઇલેક્ટ્રોન શું છે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન હવે આની અંદર ફોસ્ફરસ છે એમાં ચાર છે સિલિકોન સાથે જોડાયેલા એક ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન ને આપણે શું કહીએ છીએ તો ઇલેક્ટ્રોન ને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નો જે વિજભાર છે કેવો છે નેગેટિવ ઇલેક્ટ્રોન નો વિજભાર કેવો છે નેગેટિવ એટલે આપણે અહીંયા લખીશું નેગેટિવ
तो आ नेगेटिव ना एन ऊपर से आपने कहिए कि सिलिकॉन में जो अशुद्धि तरीके इलेक्ट्रॉन समृद्ध तत्व उमेरवामा आवे तो आपने एन प्रकार ना सेमीकंडक्टर बनावे समझो बराबर अहीं शुं बनावशे एन प्रकार ना सेमीकंडक्टर बराबर हवे आवो ना तो अहीं इलेक्ट्रॉन अपूर्ण तो ए क्या छे ग्रुप 13 हवे आमांथी बधामां पहले नंबर ओछा लेवाना तमारे बराबर सात मांथी बे जाय तो पांच पंदर मांथी बे जाय तो तेर तेत्रीस मांथी बे जाय तो एकत्रीस एकावन मांथी बे जाय तो फोर्टी नाइन अने आमांथी बे जाय तो एक्यासी कारण के तेरमां समूहना छे बराबर हवे एमनी इलेक्ट्रॉन रचना लखू छुं तो आवी लखाशे 1s2 2s2 2p1 અહીંયા નિયોન 3s2 3p1 અહીંયા આર્ગોન 3d10 4s2 4p1 તો 18 ને 10 18 ને 10 28 28 ને 3 31 બરાબર ક્રિપ્ટોન 4d10 5s2 5p1 અહીંયા ઝેનોન 4F14 આના જેવા છસાન ટુ છે અહીંયા 5D10 6S2 6P1 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે તે કાર્યકારી કક્ષામાં તમે જુઓ બધામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો બધામાં કાર્યકારી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે તો આની અંદર 3 ઇલેક્ટ્રોન છે તો આપણે શું કહીશું ટ્રાયવેલેન્ટ કેટલા છે ટ્રાયવેલેન્ટ તો હવે આ જે છે એ આપણને શું આપશે તો જેમ આ એન ટાઈપ આપે છે એમ આ આપે છે પી ટાઈપ સેમીકન્ડક્ટર શું આપશે પી ટાઈપ કેવી રીતે તો હવે આની આ વસ્તુ છે હું ખાલી ચેન્જીસ કરું છું પહેલા મેં શું કર્યું ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ નું ડ્રોપિંગ કર્યું હવે ડ્રોપિંગ કરી છે ઇલેક્ટ્રોન પૂર્ણ અથવા ઇલેક્ટ્રોન અપૂર્ણ અશુદ્ધિ બરાબર તો હવે આની અંદર જોજો હું અહીંયા આ કાઢી નાખું છું અને હવે હું ડ્રોપિંગ કરું છું એ ડ્રોપિંગ બદલાઈ ગયું બરાબર એટલે મારે જે ડોપિંગ કરવાનું છે એ ડોપિંગ હવે હું શું કરીશ તો સમૂહ 13 નું તત્વ તો ધારો કે સમૂહ 13 નું તત્વ હું ગેલિયમ નાખું છું અહીંયા શું નાખું છું ગેલિયમ ચલો અહીંયા આપણે નાખીએ ગેલિયમ અહીંયા GA ગેલિયમ કેટલા ઇલેક્ટ્રોન છે વાળા કક્ષામાં 3 તો 1 2 3 હવે અહીંયા જે છે હોલ સર્જાશે ઇલેક્ટ્રોનિક હોલ અહીંયા શું સર્જાશે હોલ હવે હોલ જે છે એને આપણે કર્નલ કહીએ છીએ તો એને આપણે કહીએ છીએ પોધનાય પોઝિટિવ શું કહીએ છીએ અને પોઝિટિવ પરથી આપણે શું કહીશું કે પી ટાઈપ સેમીકન્ડક્ટર છે બરાબર આમાં શું હશે એન ટાઈપ સેમીકન્ડક્ટર આમાં શું હશે પી ટાઈપ સેમીકન્ડક્ટર તો આ પ્રમાણે તમારે લખવાનું તો અહીંયા વાત હતી વિદ્યુત ચુંબકીય બરાબર એકવાર જોઈ લો ચલો એના પછી આપણે વાત કરીએ ચુંબકીય ગુણધર્મો નેક્સ્ટ ટોપિક લખો ચુંબકીય ગુણધર્મો તો હવે ચુંબકીય ગુણધર્મમાં શું હશે તો ચુંબકીય ગુણધર્મની અંદર ખાસ વસ્તુ છે અહીંયા ચુંબકીય ગુણધર્મ તો હવે એક વસ્તુ છે આપણે શું ભણ્યા ગંધ બરાબર તો દરેક ગંધ છે એમાં ઇલેક્ટ્રોન હશે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ વિદ્યુતનું વહન જે છે બરાબર એ બે રીતે ઇલેક્ટ્રોન રીતે અને બીજું જે છે એ આયન રીતે હવે અહીંયા
જ્યારે એમાં ઇલેક્ટ્રોન હોય તો બરાબર અનપેર્ડ છે, યુગ્મિત છે, અયુગ્મિત છે, અને વાત નથી ખાલી ઇલેક્ટ્રોન. તો હવે અહીંયા કે આપણી પાસે જે ઘન છે બરાબર, એ દરેકે દરેક ઘન ની અંદર ઇલેક્ટ્રોન આવેલો છે, અને દરેક ઇલેક્ટ્રોન જે છે એ નાના ચુંબક તરીકે વર્તે છે બરાબર. ઇલેક્ટ્રોન જે છે એની બે પ્રકારની ગતિ છે, એક છે અક્ષીય ગતિ. ઇલેક્ટ્રોન ની ગતિ બે પ્રકારની છે, અક્ષીય ગતિ અને બીજું છે કક્ષકીય ગતિ. પોતાની અક્ષને ધ્યાનમાં રાખીને કરે અને કક્ષાને ધ્યાનમાં રાખીને કરે બરાબર. હવે મેક્સવેલ એવું જણાવ્યું, મેક્સવેલના જણાવ્યા મુજબ મેક્સવેલે જણાવ્યું કે કોઈ પણ ઘન છે બે પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુતીય અને ચુંબકીય, વિદ્યુતીય અને ચુંબકીય બરાબર. તો ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ચુંબકીય ચાર્જ માત્ર લેવામાં આવે તો મ્યુ બરાબર અંદર એન એન પ્લસ ટુ બીએમ. બીએમ જે છે બોહર મેગ્નેટોન, અને આની જે કિંમત છે છે 9.27 × 10⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર બરાબર. હવે આની અંદર એન જે છે એન શું છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. અને આના આધારે આના તમે ધ્યાનમાં રાખી અને ઘન પદાર્થ છે એના પાંચ પ્રકાર પાડવામાં આવે બરાબર. કયા પાંચ પ્રકાર? તો એમાં પહેલો પ્રકાર છે અણુચુંબકત્વ. પહેલો પ્રકાર શું છે એનો? અણુચુંબકત્વ. અહીંયા લઈએ અણુચુંબકત્વ બરાબર. બીજો પ્રકાર છે પ્રતિચુંબકત્વ, પ્રતિચુંબકત્વ. ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક અથવા તો લોહચુંબક. ચોથો પ્રકાર છે પ્રતિફેરોમેગ્નેટિક બરાબર. અને પાંચમો પ્રકાર છે ફેરીમેગ્નેટિક. તો ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ
लेकिन इलेक्ट्रॉन युग्मित हसे आ प्रमाणे इलेक्ट्रॉन के हसे युग आ रीते हसे तो एक बीजा ने असर ने नाबूद कर से बराबर असर ने नाबूद करे तो अहीं शू होय न्यू इज इक्वल टू 0 आमा न्यू इज नॉट इक्वल टू 0 फेरोमैग्नेटिज्म ने छे मोस्ट टाइम पे आमा एग्जांपल लईए तो पहलू तो एफ लो चुंबक की बात करें तो स्वाभाविक रूप से पहलू से एग्जांपल आवे एफ पहले एफ छे પછી નિકલ કોબાલ્ટ તો આપણે નાના હતા કે ભરવાડ ની વાત સાંભળી હતી બરાબર ભરવાડ જંગલમાં ગયા તો નહીં એની આ એક પથ્થર ઉપર બેઠો તો તે એક પ્રકારનું આકર્ષણ થયું પછી ખબર પડી કે ભાઈ એફ અને નિકલ જે છે કોબાલ્ટ એ પણ ચુંબકમાં ગુણધર્મ ધરાવે છે આના પછી મોસ્ટ ટાઈમ નું એક્ઝામ્પલ છે ગેડોલિનિયમ અને સીઆરઓ બરાબર તો આટલાનું એક્ઝામ્પલ છે હવે ફેરોમેગ્નેટિક જે છે એ પરમેનન્ટ ચુંબક છે લો ચુંબક પરમેનન્ટ જ્યારે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું તો આમાં જે ડોમેનની દિશા છે આમાં ડોમેનની જે દિશા છે એ એક બાજુ હશે બરાબર એટલે કે આની અંદર તમારે ડોમેનની દિશા લેવી હોય તો આપણે કઈ રીતે લઈ શકીએ તો આ બધે બધે એક જ બાજુ હશે બરાબર આ જે છે એ પ્રબળ આકર્ષણ ધરાવશે કેવું આકર્ષણ હશે ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ આકર્ષણ ધરાવે છે અને આ જે છે એને આપણે કહીએ છીએ કાયમી ચુંબક શું કહીએ છીએ કાયમી ચુંબક એના પછી જે પ્રતિ ફેરોમેગ્નેટિક તો આની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો આનું એક જ એક્ઝામ્પલ છે MNO બરાબર હવે આનાથી વિરોધી છે આમાં ડોમેનની દિશા એક જ બાજુ છે આમાં ડોમેનની દિશા એક સીધી એક ઊંધી સીધી ઊંધી સીધી ઊંધી તો આમાં ન્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પણ આમાં ન્યુ ઇઝ ઇક્વલ ટુ 0 શું હશે એકબીજાની ચુંબકીય ચાકના કારણે રદ થશે બરાબર અને આ જે છે એ પણ શું હશે નિર્બળતાથી આકર્ષિત થયેલો હશે એના પછી છે ફેરીમેટ્રી ફેરો અને ફેરીમાં ફરક છે બરાબર તો ફેરીમેટ્રીસના એક્ઝામ્પલ છે Fe3O4 યાદ કરો શું હતું Fe3O4 કોની સાથે ધાતુ છે થોડું દિમાગ દોડાવો બરાબર એના પછી છે ZnFe2O4 અને MgFe2O4 હવે આ જે છે એને ખાલી શું કહેવામાં આવે છે ફેરાઇટ કે આને કહેવાય ઝિંક ફેરાઇટ આને કહેવાય મેગ્નેશિયમ ફેરાઇટ હવે આની અંદર શું હશે તો આમાં ડોમેન્સ દિશા છે યાદ રાખો એટલે કે અમુક સમાંતર છે અને અમુક બિન સમાંતર પણ એમનું જે પ્રમાણ છે એ મેન્ટેન રહેશે ધારો કે બે સમાંતર તો એ કો સમાંતર બરાબર એ પ્રમાણેમાં ગોઠવાયેલી હશે આમાંથી ન્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે આમે ખાસ ગુણધર્મ છે શું તો કે ફેરીમેગ્નેટિક પદાર્થો જે છે એને ગરમ કરવામાં આવે સમજો ફેરીમેગ્નેટિક પદાર્થો જે છે એમને ગરમ કરવામાં આવે તો પોતાનો ફેરીમેગ્નેટિક ગુણધર્મ ગુમાવે અને તેઓ અનુચુંબકત્વ ધરાવે પૂછાયું છે કે કયો પદાર્થ જે છે પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવીને નવો ગુણધર્મ પ્રાપ્ત કરે તો એ ફેરીમેગ્નેટિક છે કયો પ્રાપ્ત કરે તો અનુચુંબકત્વ નવો પ્રાપ્ત કરે છે બરાબર તો આ પ્રમાણે આપણે સમજીશું જોઈ લઈએ બરાબર તો આ પ્રમાણે છે એના પછી આપણે વાત કરીશું સ્વાધ્યાયના એક્ઝામ્પલ અહીંયા આપણો ચેપ્ટર પૂર્ણ હવે તમે ટેક્સ્ટબુક ખોલો અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોશો
બેને એક્ઝામ્પલ છે તો હું પહેલી વાત કરું છું કે પહેલું જે છે ખાલી વ્યાખ્યાકરણ છે બીજા માર્ગીકરણ છે બરાબર એ પ્રમાણે થિયરી છે આપણે ડાયરેક્ટ જઈશું 11 નંબર ઉપર તો 11 નંબરનો જે એક્ઝામ્પલ છે બરાબર 1.11 એમાં જે સિલ્વર એક્સિસિસ પર રિલેટિવ્સમાં સ્ફટિકીકરણ પામે છે જો કોષના ધારની લંબાઈ 4.07×10⁸ સેન્ટીમીટર હોય અને ઘનતા આટલી હોય તો સિલ્વરનું પરમાણુ દળ ગણ હું તમને હિંટ આપીશ આગળ ગણાયેલા છે એક્ઝામ્પલ બરાબર તો અહીંયા તમને આપેલી છે લંબાઈ એકમ કોષની લંબાઈ 1.11 તો એ તમને આપેલું છે 4.07×10⁸ સેન્ટીમીટર અને ઘનતા જે છે એ 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ શોધવાનું શું કીધું છે તમને તો શોધવાનું કીધું છે પરમાણવીય અણુમાણવીય દળ તો આમાં તમને એમ જે છે એમ શોધવાનું કીધું છે તો આપણને ખબર છે કે એકમ કોષમાં પર એકમ કોષના પર પરિમાણના સમાવિષ્ટ ગણતરીનું સૂત્ર વાપરવાનું એમ બરાબર રો એ ક્યુબ ઇન્ટુ એન એ ડિવાઇડ બાય એન હવે આ કોની વાત કરી છે તો સિલ્વર એબ્સિસ રચના ધરાવે છે તો એન બરાબર 4 બરાબર બધી મૂકી છે કિંમત તમારે મૂકવાની કિંમત તમારે જાતે મૂકવાની આપણે 12 સાયન્સ માં ગયા જવાબ જે છે તમને મળશે 107.09 સિલ્વર છે કેટલું મળશે 107.09 ગ્રામ પર મોલ આટલું તમને મળશે બરાબર કેલ્ક્યુલેશન તમે વિડિયો પોઝ કરી કેલ્ક્યુલેશન કરી નાખજો જોઈ લો ચલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે સંભવિત ઘન બે તત્વો એના પછી છે 1.12 તો એમાં તમને કીધું કે સંગંધ ઘન પદાર્થમાં બે તત્વો કે અને ક્યુનો બનેલો છે ક્યુ સંગંધના ખૂણા ક્યુ ખૂણા તો ખૂણા પર હશે તો 8×1 તો ક્યુ કેટલો મળશે 1 અને પી અંતઃ કેન્દ્ર પર છે પી અંતઃ કેન્દ્ર પર તો અંતઃ કેન્દ્ર 1/1 એટલે પી તમને કેટલા મળશે 1 તો અણુસૂત્ર શું થાય તો પી ક્યુ અણુસૂત્ર શું બનશે પી ક્યુ બરાબર જોઈ લો એના પછી છે 1.13 હવે 1.13 માં શું પૂછ્યું કે નિયમિયમાં અંતઃ કેન્દ્રિત સંબંધ છે તો BCC માં તમને આપેલો છે તો એમાં તમને શું આપેલું છે કે ઘનતા 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા છે અને નિયમિત પરમાણ્વીય દળ એટલે એમ તમને આપેલું છે 93 ગ્રામ પર મોલ તો પરમાણ્વીય ત્રિજ્યા 1 હવે આમાં શું શોધવાનું છે પરમાણ્વીય ત્રિજ્યા r હું તમને ખાલી હિંદ જ આપીશ બરાબર હવે આમાં આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ પહેલું તો આ બે વસ્તુ આપેલી છે બરાબર હવે પહેલું આ સૂત્ર અહીંયા સૂત્ર છે તો આ સૂત્રમાં રો આપ્યું છે એન જાણીએ છીએ બીસીસી છે એટલે એન બરાબર 2 તો રો આપ્યું છે એન એ છે એન જાણીએ છીએ તો શું મળશે પહેલું એક ક્યુબ આ સૂત્રનો ઉપયોગ કરીશું સુધાર તમારે એક ક્યુબ બરાબર તો અહીંયા હું લખું છું ડાયરેક્ટ કે એક ક્યુબ બરાબર એમ એન અપોન રો ઇન્ટુ એમ એ તો અહીંયા તમને મળશે એક ક્યુબ એકમ પરિવર્તન કરવાના હવે જે એક ક્યુબ મળે છે તમને એક ક્યુબ મળશે તમારે શું શોધવાનું એ તો એ બરાબર આનું ઘનમૂળ હવે ઘનમૂળ શોધવા માટે તમને એક રીત કહું બરાબર સાંભળજો પહેલા ધારો કે તમારો અહીંયા તમને જવાબ આવે છે 175 ધારો કે સાંભળજો બરાબર ધારો કે એક ક્યુબ તમારો શું આવે 175 તો શું કરો તો કેલ્ક્યુલેટરમાં 175 લખો પછી બે વખત વર્ગમૂળ દબાવો કેટલી વખત બે વખત વર્ગમૂળ પછી ગુણ્યા ફરી બે વખત વર્ગમૂળ ફરી ગુણ્યા ફરી 4 વખત વર્ગમૂળ ફરી ગુણ્યા ફરી 8 વખત વર્ગમૂળ 3×9=8 બરાબર પછી બરાબર કરશો એટલે તમને અહીંયા તમારો જવાબ મળશે
આજે જવાબ મળશે એ શું હશે એ સમજણ પડી આ પ્રમાણે તમે ટ્રાય કરો તો એ જે છે એ તમને મળશે 3.30 × 10⁻¹ સેન્ટીમીટર આ એ તમને શું મળશે 3.30 આટલું તમને મળશે આવું કરશો તમે આ મળશે બરાબર હવે એ અને આ વચ્ચે શું રિલેશન છે તો કોષ્ટક પર જતા મેં તમને કોષ્ટક શીખવાડેલું છે કોષ્ટક પર જતા રહો તો કોષ્ટકમાં તમે જોશો કે બીસીસી માટે એ અને આર નું રિલેશન તો આવું છે કે એ બરાબર સોરી આર બરાબર √3/4 રિલેશન શું છે એ બરાબર આર બરાબર √3/4 એક આવું રિલેશન છે અથવા તો એ બરાબર 4R√3 તો આ જે છે આમાં એ ની કિંમત મૂકો તમને આર જે છે એ આર તમને મળશે 143 પીકોમીટર 143 પીકોમીટર બરાબર વિડીયો સ્ટોપ કરી અને જાતે કેલ્ક્યુલેશન કરજો જોઈ લો ચલો પતી ગયું એના પછી આપણે નેક્સ્ટ જોઈશું 1.14 બરાબર હવે 1.14 ની અંદર શું કીધું છે કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય અને સમરૂપ સંકુલનમાં પરમાણુ ત્રિજ્યા r કેપિટલ r તો સ્મોલ r અને કેપિટલ r વચ્ચેનો સંબંધ શોધો હવે આમાં આવું કરવાનું છે તમારે એક આકૃતિ બનાવવાની છે બરાબર તો હું આકૃતિ બનાવું છું આ પ્રમાણે ગોળા લેવાનો છે અને અહીંયા એક ગોળાનો રજૂ બરાબર તો અહીંયા આપણને આપેલું છે કે આની અંદર આની જે ત્રિજ્યા છે એટલે અહીંયા આપણને આપેલું છે આ પ્રમાણે આની ત્રિજ્યા આર છે આની ત્રિજ્યા બી આર આ અંદર જે છે નાની એની છે સ્મોલ આર બરાબર હવે આને હું કહું છું એ બી સી ત્રિકોણ બરાબર તો હવે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ એ બી સી પર તો એ સી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર આવું થાય હવે એ સી સ્ક્વેર છે તો આમાં શું આપે છે ત્રિજ્યા આ એ સી સ્ક્વેર તમને આપેલી છે આર આર તો અહીંયા તમે લેશો આર પ્લસ આર એટલે 2R² બરાબર એ બી જે છે તો કેપિટલ આર અને સ્મોલ આર આર પ્લસ આર સ્ક્વેર આર પ્લસ આર સ્ક્વેર તો અહીંયા 4R² બરાબર અહીંયા આવું થશે 2R પ્લસ કેપિટલ આર જે આપેલો છે એમાં 2R પ્લસ સ્ક્વેર તો અહીંયા હું લખું 2R પ્લસ આર સ્ક્વેર બરાબર તો બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુએ વર્ગમૂળ લેતા તો અહીંયા શું થશે તો 2R બરાબર 2R પ્લસ R આવું થાય બરાબર અહીંયા આપણને આવું મળશે બરાબર હવે આપણે કોની વચ્ચે રિલેશન શોધવાનું છે તો આપણે જે રિલેશન શોધવાનું છે એ છે કેપિટલ R અને સ્મોલ R બરાબર હવે આપણને આ જે મળે છે 2R આમાં મેં ગુસ્તી કરી 4R² 2R પ્લસ
टू आर स्क्वेर अहिया आसे आर प्लस आर स्क्वेर अहिया टू अहिया फोर आर स्क्वेर टू आर स्क्वेर अने टू अहिया थी आ अहिया एक स्क्वेर आपणे लेवानुं छे अहिया અહીંયાથી બે કોમન નીકળશે તો 2r² બરાબર પ્લસ 2 બરાબર આટલું તમને મળ્યું હવે આ મળ્યું એના પછી તમે શું કરશો તો બંને બાજુ વર્ગમૂળ લેશો તો તમને શું મળશે 2r બરાબર r પ્લસ r બરાબર આવું મળશે તો હવે આ જે બે છે એ સેમ છે હવે આમાં રિલેશન શોધવાનું છે r અને r છે તો r બરાબર અંડર રૂટ 2r માઈનસ r બરાબર તો હવે આમાંથી r કોમન લેશે તો r બરાબર r 2 માઈનસ 1 તો r બરાબર r અંડર રૂટ 2 તો કેલ્સિયમ અંડર રૂટ 2 કરશો તો 1.73 સમથિંગ આવશે 1.74 માઈનસ 8 બરાબર r તો પોઈન્ટ અહીંયા કરશો તો તમને શું મળશે 0.414 બરાબર માઈનસ કરશો આ માઇનસ કરો કેટલું મળે છે તે તમને મળશે 0.414 તો r / r બરાબર 0.414 r અને r નું રિલેશન શું મળશે તમને 0.414 બરાબર આ રીતે તમને મળશે ચલો જોઈ લો તમને આપ્યું છે કે નિકલ 0.98 હોવું જોઈએ તો આમાં નિકલ પ્લસ 2 બરાબર x તારા મેં તમને આગળ એસ્ટિમેટ એક્ઝામ્પલ આવું બનાવેલું છે એના જેવું જ છે અને નિકલ પ્લસ 3 બરાબર 0.98 માઇનસ x બરાબર તો હવે સૂત્ર હતું પ્રમાણ ગુણ્યા વિભાગ પ્લસ પ્રમાણ ગુણ્યા વિભાગ બરાબર 2 ત્યારે હું સૂત્ર મૂકું છું તો આમાં 2x માઇનસ અહીંયા શું થશે 0.98x ગુણ્યા 3 બરાબર 2 તો 2x માઇનસ 0.98 ગુણ્યા 3 કરશો તો તમને જવાબ છે મળશે 2.94 2.94 બરાબર 2.94 માઇનસ 3x બરાબર 2 અહીંયા માઇનસ 3x માંથી પ્લસ 2x થશે તો માઇનસ સોરી પ્લસ આવશે 2.94 માઇનસ x બરાબર 2 તો x બરાબર 2.94 માઇનસ 2 x બરાબર 0.94 તો x નું પ્રમાણ શું આવ્યું 0.94 હવે તમને અહીંયા શું પૂછશે ટકાવાર પ્રમાણ પૂછશે તો તમે આ ટકાવાર પ્રમાણ શોધો તો પોઈન્ટ હવે x તમને શું મળ્યું આ મતલબ નિકલ પ્લસ 2 તમને મળ્યું 0.94 બરાબર નિકલ પ્લસ 2 મળશે તમને 0.94 હવે ni પ્લસ 3 જે છે તો એના પરથી આપણને મળશે ni પ્લસ 3 બરાબર 0.98 માઇનસ 0.94 તો અહીંયા મળશે 0.04 તો આપણને નિકલ પ્લસ 2 પ્રમાણ 0.94 અને પેલાનું પ્રમાણ મળશે 0.04 ધારો કે ટકાવાર પ્રમાણ શોધવું હોય તો શું કરશો તો 0.98 100% તો નિકલ કેટલું મળ્યું 0.94 કેટલા તો અહીંયા તમને મળશે નિકલ પ્લસ 2 ના ટકા એવી રીતે નિકલ પ્લસ 3 ના ટકા એ તમને આગળ ભણાવેલું છે બરાબર જોઈ લેજો એમાં તમારે આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવું જોઈ લેજો
चलो एना पछी नेक्स्ट छे 19 नंबर मां हवे एग्जाम मां नथी नॉर्मल खाली पूछे तमने कही दीधुं छे कि फेरिक क्लोराइड सूत्र शुं થઈ જશે Fe2O3 બરાબર ને એનો ગણતરી કરવાની જરૂર છે પછી 21 નંબર છે તો 21 નંબર માં તમને કીધું છે કે ગોલ્ડ ની પરમાણિકતા એટલે એમાં તમારે A બરાબર √2 આ વાળો ફોર્મ્યુલા મૂકશો 21 ની અંદર જે છે ગુણ્યા 2
तो 6 × 12 એટલે કે જવાબ આવશે તમારો 12 × 12 જવાબ આવશે બરાબર આન્સર જે છે આવશે 19 સંખ્યા હવે તમને આટલા સુધી પૂછ્યું તમને જે પૂછ્યું છે આટલા સુધી પૂછ્યું આ એક્સ્ટ્રા સ્ટેપ છે હવે હું તમને કહું કે કેટલા એનું દસ દૂર થાય તો તમારા એમ થવા તો તમે ગણતરી કરો જોઈશું તો હવે 12.24 સમથિંગ આવશે 10^18 લાખ બરાબર આટલા એના પરમાણુ દૂર બરાબર તો આ પ્રમાણે તમારે વ્યવસ્થિત આખો વિડીયો જોઈ અને પછી બનાવવા પેમ્પલેટ કેવી રીતે લખવાનું હું તમને વિડીયોની અંદર મૂકું છું બરાબર આ પ્રમાણે તમારે ઓકે उपयोग तमारे ऐड कर देवाना।